નમસ્તે વિદ્યાર્થી બાળ મિત્રો, આજે આપણે ખાલી જગ્યાઓ વિશે અભ્યાસ કરીશું. અત્યાર સુધી જેટલું ચાલ્યું એટલે આની બધી સૌ પ્રથમ આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. ત્યાં સુધી તમારી જોડે પુસ્તકો આવી જશે અને એ પુસ્તકો આવી ગયા પછી આપણે ગણિતના ઉદાહરણ અને સ્વાધ્યાય શરૂ કરીશું. તો સૌથી જ પહેલા આપણે ખાલી જગ્યાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો હું અહીંયા ખાલી જગ્યાઓ લખીશ અને આપણે સમજતા જઈશું. એક બે ત્રણ ચાર અપટુ અનંત સુધી એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે. ચલો એક બે ત્રણ ચાર અપટુ અસંખ્ય સુધી આવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? આવી સંખ્યાને તમે જવાબ બોલજો ત્યાંથી. આપણે આવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાગણ, કઈ સંખ્યાગણ? પ્રાકૃતિક સંખ્યાગણ કહીએ છીએ. ચલો બીજી ખાલી જગ્યા એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે. ચલો ઝીરો એક બે ત્રણ ડેશ ડેશ અપ ટુ અનંત સુધી એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે. તો આવી જે હોય અને જેની શરૂઆત ઝીરો થી થાય, એક થી શરૂઆત અનંત સુધી થતું જાય, આપણે પ્રાકૃતિક કે દાદા જેની શરૂઆત ઝીરો થી થાય એવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા ગણ કહીએ છીએ. એમને આપણે કઈ સંખ્યા ગણ કહીએ છીએ? પૂર્ણ ગણ. ત્રીજી ખાલી જગ્યા ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. તો કઈ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ? એટલે કે જે તમે ગણતરીમાં ઉપયોગ કરો છો. તો આપણે એનો જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યાઓને. પ્રાકૃતિક સંખ્યાઓને બીજી કઈ શબ્દ કહેવાય? ગણતરીની સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને દીકરાઓ તમે બીજા શબ્દોમાં ગણતરીની સંખ્યાઓ પણ કહી શકો છો. ચોથી ખાલી જગ્યા ખાલી જગ્યા મોસ્ટ એમ્પ્ટી છે, પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ચલો કઈ સંખ્યા છે? તો એક અહીંયા જ જોઈ લો. પૂર્ણ સંખ્યા કહેવાય પણ પ્રાકૃતિક ના કહેવાય, તો શૂન્ય. શૂન્ય પૂર્ણ કહેવાય પણ ખાલી જગ્યા સંખ્યા પૂર્ણ છે. શૂન્ય પૂર્ણ કહેવાય પણ શૂન્ય પ્રાકૃતિક કહેવાય ના કહેવાય? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત કેટલાથી થાય છે? એક. અને પૂર્ણની શરૂઆત થાય છે ઝીરો થી. તો ઝીરો શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. જોજો બેટા મોસ્ટ આઈ બીજો. ચલો માઇનસ છ છેદમાં સાત ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. માઇનસ છ છેદમાં સાત ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. ચલો વિરોધીમાં શું કરવાનું? તો વિરોધીમાં માત્ર ને માત્ર ચિહ્ન બદલવાનું. તો માઇનસ ની જગ્યાએ શું કરી દેવાના? પ્લસ. તો અહીંયા આપણો જવાબ આવશે છ છેદમાં સાત. અને પ્લસ અહીંયા લખો કે ના લખો કે ફરક પડે નહીં. ચોસઠી ખાલી જગ્યા માઇનસ ત્રણ છેદમાં ચાર ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે.
विरोधी मा चिन्ह बदलाय, व्यस्त मा ऊपर नी संख्या नीचे, नीचे नी संख्या ऊपर। तो अहीं आपणे चिन्ह बदलवा नहीं, ओछा ना ओछा, व्यस्त मा फक्त नीचे नी रकम ऊपर जती रहे, ऊपर नी रकम नीचे, तो चार ऊपर एटले ओछा चार छेद मात्र आपणो जवाब। आपणो शुं आवी गयो जवाब? चलो सातमी खाली जगह, खाली जगह में व्यस्त संख्या अस्तित्व नहीं, खाली जगह में व्यस्त संख्या अस्तित्व नहीं। तो चलो एवी कई संख्या छे के जेनुं व्यस्त ना थाय, एवी कई संख्या छे के जेनुं व्यस्त ना थाय, तो एक ज एवी संख्या छे के जेनुं व्यस्त थाय ना, कई भाई? शून्य। तो शून्य नी व्यस्त संख्या नुं अस्तित्व नथी। सरस खाली जग्या भी आठमी, एक ना विरोधी नी व्यस्त संख्या खाली जग्या छे, एक ना विरोधी नी व्यस्त संख्या खाली जग्या छे। तो विरोधी नी व्यस्त के तो पहला एक नी विरोधी करो, तो चलो एक नी विरोधी कई थाय? माइनस एक। प्लस एक नी विरोधी थाय? माइनस एक। अने आनी व्यस्त तो वो एक ना नीचे केला कहेवाय? एक। आपणे एक समझिए, આપણે કેટલા સમજ્યા છે? એ તો આને ઉપર કરો કે નીચે કરો એક જ કહેવાશે, તો એક ના વિરોધી એટલે કે માઇનસ એક, માઇનસ એક ની વ્યસ્ત સંખ્યા કેટલી થશે? માઇનસ એક। તમે નીચે એક સમજો કે નીચે ના સમજો, એક જ સમજાય છે। ચલો મોસ્ટ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એને એજ સંખ્યા છે। ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એજ સંખ્યા છે। તો કઈ બે સંખ્યાઓ છે જેની વ્યસ્ત એના એક થાય? તમે હાલ જોયું માઇનસ એક ની વ્યસ્ત કેટલી થાય? માઇનસ એક। એક ની વ્યસ્ત કેટલી થાય? એક। તો બે એવી સંખ્યાઓ છે એક અને માઇનસ એક, આ બે ની વ્યસ્ત કરશો તો એના એ જ રકમ મળશે, જવાબ બદલાતો નથી। તો એક અને માઇનસ એક ની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા મળે છે। ત્રણ છેદમાં અગિયાર વત્તા ખાલી જગ્યા બરાબર જીરો, ત્રણ છેદમાં અગિયાર વત્તા ખાલી જગ્યા બરાબર જીરો। આ કૌંસમાં એવી રકમ મૂકવાની છે જેનો ત્રણ છેદમાં અગિયાર સાથે સરવાળો કે થતા આપણને જવાબ શૂન્ય મળે છે। ચલો કોઈ કહેશે અહીંયા શું આવશે? યાદ કરો વિરોધીની વ્યાખ્યા, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય આવે એ બે સંખ્યાને પરસ્પર વ્યસ્ત વિરોધી સંખ્યા કહે છે। તો જવાબ શૂન્ય આવ્યો તો અહીં અને અહીં જે બે હશે એ બધે એકબીજાની પરસ્પર કેવી હશે? વિરોધી। ત્રણ છેદમાં અગિયાર પ્લસ હતા, તો ચલો અહીંયા એની વિરોધી કેવી થાય? માઇનસ ત્રણ છેદમાં અગિયાર, માઇનસ ત્રણ છેદમાં અગિયાર। આ બધું સારું રૂપ આપી દો, ચલો પ્લસ માઇનસ માઇનસ, ત્રણ છેદમાં અગિયાર ઓછા ત્રણ છેદમાં અગિયાર, ત્રણ છેદમાં અગિયાર ને ત્રણ છેદમાં અગિયાર ની બાદબાકી થાય તો શું આવી જાય? શૂન્ય। ચલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જેનો જવાબ શૂન્ય આવો
तो ये बे संख्याओ परस्पर विरोधी हो जेनो जवाब एक आवे तो बे परस्पर संख्याओ केवी होय व्यस्त। चलो चार छेद में पांच गुण्या खाली जगह बराबर एक, चार छेद में पांच गुण्या खाली जगह बराबर एक। चलो जवाब के एक तो एनो मतलब एम कि अहीं जे रकम हशे आ खाली जगह में एनी शू होय व्यस्त, त्यारे जवाब आपणो एक आवे। चार छेद में पांच आटली खाली जगह स्क्रीनशॉट पाड़ी देवानो, खाली जगह पहला जवाब लखवाना नहीं, खाली जगह लखी देवानी पछी जवाब लखवानी शुरुआत करवानी। कोई बाळक जोडे जो प्रेक्टिस वर्क आई गई होय, आपणे प्रेक्टिस वर्क माथी खाली जगह लीए छे, कोई बाळक जोडे जो प्रेक्टिस वर्क नी खाली जगह आवी गई होय तो ए प्रेक्टिस वर्क माथी लखी शके। अमुक वच्चे आपणे लीधी नथी कारण के हजु आपणे टॉपिक चाल्या नथी, अत्यार सुधी जेटला टॉपिक चाल्या हता एनी आपणे अत्यारे खाली जगह लीधी जो बीजी लीधी नथी। चलो तब स्क्रीनशॉट पाड़ी सको जो स्क्रीनशॉट पाड़ ले जो ओके जो लो खाली जगह ऊपर ही 11 खाली जगह हो जो अत्या सुधी चाली गया यानी अभी नवी आओ जो। बाळकने कोई प्रेक्टिस वर्क ना वसाई होय तो प्रेक्टिस वर्क वसाई लेजो, आपणे फरजिया दरेक के दरेक चेप्टर में प्रेक्टिस वर्क अहींया गणावीए छीए, अहींया गणाईशुं खाली जग्याओ। अमुक दाखला आपणे घरेथी HW માં આપીએ છીએ જેથી બાળક પ્રેક્ટિસ વર્ક કરે ને તમારું પુનરાવર્તન થાય। આપણે અત્યાર સુધી ચાલ્યામાંથી 11 જ ખાલી જગ્યાઓ આવી છે, બીજી ખાલી જગ્યાઓ નથી, તો આપણે જ્યારે હવે કાલે ભણીશું કાલે આપણે જોઈશું કે શું ચલાવજો, બનતા સુધી આપણે કાલથી ગણિતની ચોપડીના દાખલા પણ શરૂ કરી દઈશું। બાળકો આજે ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું, એમાં આ સેકન્ડરી સ્કૂલમાંથી પ્રથમ ત્રણ ક્રમ યાદ રાખજો, પ્રથમ ત્રણ ક્રમ જે આવે છે સેકન્ડરી સ્કૂલમાં એ આપણી સ્કૂલમાં ભણી આપણા ટ્યુશનમાં જ ભણી ચૂકેલા પટેલ સુજલ પટેલ ધ્રુવી કિરણભાઈ અને પરમા હેલી જે આપણા ટ્યુશનમાં આવ્યા હતા ને એમને ખૂબ જ સરસ પરિણામ મેળવ્યું છે। ગામડાની વાત કરીએ તો ત્યાં પણ ભલું HP સ્કૂલમાંથી પ્રથમ ક્રમ જે સુથારા અંજલિબેન છે 89% એ પણ આપણા ટ્યુશનમાં આવ્યા હતા, એટલે કે બધાને ધન્યવાદ। આશા રાખીએ કે મૂળ અત્યારે જે આપણે ભણ્યા છે એ ભવિષ્યમાં પણ તમારે કામ લાગે, આપણે એવું ભણીશું, માટે આપણે પ્રેક્ટિસ વર્ક પ્રશ્નપત્રો પણ સોલ્વ કરીશું અને ચોપડી પણ સોલ્વ કરીશું। તો આજે 11 ખાલી જગ્યાઓ છે, આવતીકાલે કંઈક વિશેષ બીજું લઈને મળીશું। થેન્ક યુ।